गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 प्रकरण नंबर 11 बोर अने दबाण। विद्यार्थी मित्रों, आगना एपिसोड नी अंदर आपणे दबाण विषे शीखी गया था, गुरुत्वाकर्षण बोर, त्यारबाद दबाणनुं सूत्र, दबाणनी व्याख्या। हवे आपणे जोईशुं विद्यार्थी मित्रों के प्रवाही तथा वायु द्वारा लगाड़वामां आवतुं दबाण। एटले के दबाण विषे तो आपणे जोई गया था, परंतु हवे विद्यार्थी आपणे जोयुं के प्रवाही पदार्थ जे रह्यो, प्रवाही अने वायु पर शोनुं दबाण केवुं हशे एना विषे आपणे चर्चा करीशुं। के प्रवृत्ति 11 तमने आपेली 11.8 नी अंदर के पारदर्शक कांचनी एक नळी अथवा प्लास्टिकनो पाइप लो। पाइप अथवा नळीनी लंबाई लगभग 15 सेमी तथा तेनो व्यास लगभग 7.5 सेमी होवो जोईए। ओके, के एक सारी गुणवत्तावाळा पात्रा रबरना टुकड़ा पर टुकड़ो पण लो। एटले के कांचनी पारदर्शक एक नळी अथवा प्लास्टिकनी पाइप लीधी लगभग एटली 15 सेमी तथा तेनो व्यास 5 થી 7.5 सेमी होवो जोईए अने एक रबरनो टुकड़ो लेवानो। तमे रबरनो फुग्गो पण लई शको छो। पाइपनो एक छेडो छेड़ा पर रबरनी सीटने खेंचीने बांधो। पाइपने ऊर्ध्व स्थितिमां राखीने तेने मध्य भागथी पकड़ो। आकृति 11.4 दर्शाया मुजब तमारा कोई एक मित्रने पाइपमां पाणी रेडवानुं कहो। विद्यार्थी मित्रों, हुं आकृति तमने बताईश, बराबर, एनुं अवलोकन एनो निर्णय पण आपणे जोई लईशुं। के पाइप में पानी रेड़वानू कहो, शू रबरनू पड़ बाहर की बाजू उपसे छे। विद्यार्थी मित्रों, आ प्रयोग तमे अवारनवार करी गयेला, क्यारे के ज्यारे तमे होड़ीनी अंदर पिचकारीथी तमे फुग्गो फुलाओ त्यारे तमे दबाण आपो, बराबर, के ए दबाणथी तमे पेशळ आपो, ए पेशळ दबाण थशे एटले जे नीचे रबर तमे जे आगळ जे भूंगळी जेवो भाग हशे त्यां आगळ रबरनो तमे फुग्गो राख्यो हशे, એ રબરનો ફુગ્ગો શું થશે, દબાણના કારણે ફૂલે છે। એટલે કે આ પ્રયોગ પણ તમારા વાસ્તવિક જીવનમાં તમે જોયેલો છે, એટલે કે તમે હોડી ધૂળેટીની અંદર જ્યારે તમે પિચકારી વડે ફુગ્ગો ફૂલાવો ત્યારે। હવે પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈ પર અવલોકન કરો। પાઇપમાં થોડું વધારે પાણી રેડો, રબરના પડપડ ઉપસેલા ભાગ તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો। આ પ્રક્રિયાથી થોડી વધારે વખત પુનરાવર્તન કરો। શું તમે રબરના પર ઉપસેલા ભાગ અને પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ, જો આ રીતે પ્રવૃત્તિ તમને બતાવેલી જોઈ શકો તમે, કે પહેલામાં પાણી અડધું ભર્યું ત્યારે ફુગ્ગો જો તમે જોઈ શકો કે દેખાય ફૂલેલો નથી, જ્યારે અંગારી તમે જોજો એના દબાણથી તમે પાણી ભરશો એટલે થશે। ઓકે, એનો કે પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર સ્થિર આધાર રાખે છે, એની સ્તંભની ઊંચાઈ જે રહી એના આધારે એનો એના પર આધાર રાખે છે। હવે જોઈએ કે એનું અવલોકન, કે એક છેડે રબરની શીટ બાંધીને બંધ કરેલા પારદર્શક કાચની નળીમાં પાણી રેડવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ રબરનું પર બહારની બાજુ શું થશે, ઉપસે છે। જોઈ તમે જોઈ શકો કે એ જે રહ્યો એ બહારની બાજુ શું થયું, ઉપસે છે। ઓકે, હવે જોઈએ કે નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈમાં શું થશે, વધારો તમે જોઈ શકો, પાણીની અંદર તમે વધારો જોઈ શકો, કે આ વધારો તમે જોઈ શકો। ઓકે, હવે આગળ જોઈએ કે સાથે સાથે રબરનું પડ બહારની બાજુ વધારે પ્રમાણમાં ઉપસે છે। તમે રબરનું પડ પણ જોઈ શકો, આ રબરનું પડ જો, આ રબરનું પડ તમે જોઈ શકો કે ઉપસી આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે રબરનું પડ બહારની બાજુ વધુ પ્રમાણમાં ઉપસે છે, જે આકૃતિ આપણે બી બતાવી। આમ પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે છે તેમ તેમ રબરનો દોરો બહારની બાજુ વધુને વધુ પ્રમાણમાં ઉપસી આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શું કીધું કે જ્યારે તમે પિચકારીમાં પાણી વધારે પડો ત્યારે વધારે પ્રેશર આપો ત્યારે ફુગ્ગો કેવો થશે, વધારે ફૂલે છે એ રીતે। હવે નિર્ણય પર આપણે આવીએ કે પાત્રમાં ભરેલા પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પાણીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે। જેમ જેમ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દબાણ સમપ્રમાણમાં વધે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તમે પરીક્ષામાં પૂછાય 2 કે 4 માર્ક્સનો તો તમે લખી શકો, એનું અવલોકન, ઓકે, એનો નિર્ણય અને એની આકૃતિ। વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ પોથીની અંદર પણ આ પ્રયોગ આપેલો જોઈ શકો તમે, કે અને લખી શકો, દોરી શકો, એનો અવલોકન પણ કાઢી શકો અને નિર્ણય। હવે નેક્સ્ટ આગળ જોઈશું કે પ્રવૃત્તિ 11.9 કે પ્લાસ્ટિકને એક બોટલ લો, તમે પાણી કે સ્ટ્રો
સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો, એટલે કે સોફ્ટ ડ્રિંક્સની એટલે કે બાટલો પણ તમે લઈ શકો છો. આકૃતિ 11.15માં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડાક સેન્ટીમીટર લાંબી એક નળાકાર ટ્યુબ નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયે પાસે દાખલ કરો, એટલે કે ઘૂસાડી દો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારી બોટલ લેવાની પ્લાસ્ટિકની અને એના તળિયે કે થોડાક ઉપરના ભાગે એક તમારા નળી બેસાડવાની રહેશે. જો પાણી લીક થતું હોય તો તેને પીગાડેલા મીણથી સીલ કરી દો, અને જો પાણીમાંથી નીકળતું હોય તો પીગાડેલું મીણ જે રહ્યું એના આધારે તમારે શું કરવાનું, પાણી બંધ કરી નાખવાનું. ત્યારબાદ કાચની નળીના મોઢેથી આકૃતિ 11.8 અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરી દો. તમે જોઈ શકો છો કે આ સમયે કાચની નળીના મોઢા પર લાગેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું થવાનું કારણ શું કે પાણીનું દબાણ થશે. શું થશે? પાણીનું દબાણ. તમે આકૃતિમાં જોઈ શકો, તમે એક બોટલની અંદર તમે પાણી ભરો તો તમારો આ ફુગ્ગો શું થશે, ફૂલે છે. તમે જોઈ શકો કે આ સાઈડનો જે ફુગ્ગો રહ્યો, આ તમે અત્યારે બોટલની અંદર શું ભર્યું, પાણી, બરાબર. આ પાણી તમે ભર્યું અંદર તો ફુગ્ગો જે રહ્યો એ પાણીના પ્રેશરના કારણે શું થશે, દબાણના કારણે ફુગ્ગો મૂકીનું ફૂલશે. કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લાગે છે, જો દિવાલ દેખાય નહીં બહાર આ બહારની સાઈડ, એટલે કે એના પર શું થશે, દબાણ લાગે છે, જેના કારણે એ ફુગ્ગો ફૂલે છે. નોંધ કરો કે રબરની શીટને પાત્રના કે બોટલના તળિયે નહીં પરંતુ બાજુના દિવાલમાં લગાડવામાં આવે. શું આ કિસ્સામાં રબરની શીટનો ફૂલવાનું દર્શે છે કે હવે વિદ્યાર્થી મિત્રો, એનું પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે એનું અવલોકન, કે આ જે તમને આકૃતિ આપી એનું અવલોકન અને એનો નિર્ણય જો. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારી સ્વાધ્યાય પોતેની અંદર આ પ્રયોગ આપેલો અને આ પ્રયોગ તમે પરીક્ષાની અંદર પણ પૂછી શકો તો તમે ધ્યાન આપવું જરૂરી છે. જો એનું અવલોકન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલને પાણીથી ભરવામાં આવે છે. શું કર્યું આપણે, બોટલ પાણીથી ભરી દીધું, ત્યારે રબરની શીટ બહારની તરફ ફૂલે છે, જે દર્શાવે છે કે પાત્રની દિવાલ પર શું લાગ્યું, દબાણ લાગે છે. હવે આગળ જો એનો નિર્ણય કે સોરી આગળ કે બોટલમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે. જેમ જેમ તમે પાણી વધારશો બોટલમાં, એમ એમ રબરની જે શીટ હશે એ શું થશે, ફૂલેતી જશે, જે પ્રવાહી દ્વારા દિવાલ પર લાગતા દબાણમાં થતો વધારો સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, આ અવલોકન પરથી આપણે નિર્ણય પર આવીએ કે પાત્રમાં રહેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય પણ કેવું થશે, સમપ્રમાણમાં વધવા લાગે છે. કે શું કહેવાય નિર્ણય, કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તો પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે, જેમ જેમ ઊંચાઈ વધશે તેમ તેમ તેના તળિયા પર જે રહ્યું એના પર શું થશે, બળ લાગશે, બરાબર, દબાણનું મૂલ્ય લાગશે, એટલે કે સમપ્રમાણમાં વધારો થશે. ઓકે, હવે પ્રવૃત્તિ 11.10 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 8, 11.8, 11.9 અને 11.10 આ 2-3 પ્રવૃત્તિઓ આપણે જોઈ કે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં 4 છિદ્રો કરવાના. વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીના 139 નંબરના પેજ પર તમે જોઈ શકો કે એક પ્લાસ્ટિકની બોટલના આપણે 4 છિદ્ર પાડ્યા. ધ્યાન રાખો કે આ છિદ્ર તળિયાથી સમાન ઊંચાઈ પર રહેવા જોઈએ. શું કહે કે આકૃતિ 11.16 તમે જોશો એટલે કે તમને ખ્યાલ આવી જશે કે સમાન ઊંચાઈ પર હશે. જેમ આપણે પાણીના બંધ બાંધીએ કે નદી પર બંધ બાંધીએ તો એની બધાની ઊંચાઈ કઈ રાખે, બંને સમાન. ઓકે, એ રીતે અહીંયા જે પ્લાસ્ટિકની બોટલ હતી એની ઊંચાઈ કઈ રાખી, સમાન. હવે બોટલને પાણીથી ભરો. શું તમે અવલોકન કરી શકો છો, છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલને સમાન અંતર પડે છે, આ શું દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ બોટલ એના આપણે છિદ્રો પાડેલા, ઓકે, આ છિદ્રોના આધારે આપણને ખ્યાલ આવશે કે પ્રવાહી સરખી ઊંડાએ સરખું દબાણ લગાડે છે. શું આના પરથી આપણને ખ્યાલ આવી જાય કે પ્રવાહી સરખી ઊંચાઈએ હોય કે સરખી ઊંડાઈએ હોય તો એનું સરખું દબાણ લાગે છે. હવે તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લાગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એનો આપણે જોઈએ કે
આ પ્રયોગ તમે જોયો, એ પ્રયોગ પછી આપણે નિર્ણય જોઈ લઈએ કે એનો અવલોકન અને નિર્ણયની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારા પરીક્ષામાં હોઈ શકે, તમારી સ્વાધ્યાયપોથીમાં હશે. ઓકે, હવે જોઈએ એનો અવલોકન. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈએ આવેલા એક સરખા ચાર છિદ્રોમાંથી પાણીની ધાર બહાર ફેંકાય છે. શું થશે? પાણીની ધાર બહાર ફેંકાય છે. હા, છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન ક્ષિતિજ અંતરે પડે છે. ઓકે, હવે એના પછી આપણે નિર્ણય પડાવીએ કે ચારે છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયાથી એક સમાન એટલે કે સમક્ષિતિજ અંતરે પડે છે, જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંચાઈએ એક સરખું દબાણ લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણનું દબાણ જોવાનું. 11.10 આપણે જોઈશું કે વાતાવરણનું દબાણ. કે આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. શું? કે આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ શું આવેલું? હવાનું આવરણ આવેલું. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે એક વ્યાખ્યા બનાવી શકીએ કે વાતાવરણ એટલે શું? તો કે આપણી આસપાસ હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. પરીક્ષામાં એક માર્ક્સનો તમને પ્રશ્ન પૂછી શકે કે વાતાવરણ એટલે શું? તો કે આપણી આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે. તો કે વાતાવરણનું દબાણ એટલે શું? તો વાતાવરણનું દબાણ આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. આ હવાના આવરણને આપણે શું કીધું? વાતાવરણ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી પર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી, ઘણી ઊંચાઈ સુધી શું ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. એટલે કે આ હવા દ્વારા જે દબાણ લાગે છે એને આપણે શું કહીશું? વાતાવરણનું દબાણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા દબાણને દબાણ કહીએ છીએ. કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાને ભરેલા લાંબો નળાકાર ઊભેલો વિચારીએ, એક નળાકારને આપણે ઊભો રાખીએ અને વિચારીએ તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે તમે આ પ્રયોગ કરતા હશો કે કાને તમે ગ્લાસ રાખતા હશો. ઓકે, એ કાને તમે ગ્લાસ રાખો એટલે કે તમને અંદરથી અવાજ આવતો હશે. અવાજ એટલે કે હવા જ આ હું થતો છે. એ શું? કેની અંદર પણ શું હવા રહેલી. તમે પાણીની અંદર માટી નાખો, કોઈ પથ્થરો નાખો તો પરપોટા થાય. એટલે શું કે હવા બધા સ્તરોમાં હોય છે. ઓકે, એટલે કે આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઊભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ 11.17 જોઈ શકો કે એના પર એક લાંબો નળાકાર આપેલો. કે એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહે છે. પરીક્ષામાં પૂછાય કે વાતાવરણનું દબાણ એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહે છે. એક બીજું વિદ્યાર્થી મિત્રો, 11.11 એક પ્રવૃત્તિ આપેલી કે એક સારી ગુણવત્તાવાળું રબર એક સૂચક ચૂસક લેવાનું. તે રબરના નાના નાના કપ જેવા દેખાય છે. શું કીધું? નાના ચૂસક. તમે વિદ્યાર્થી મિત્રો, એક જે કાચની પ્લેટ આવે, કાચનું તમે કાચનો મોટો સ્પર્શ હોય એના પર તમે બૂચ લગાવો, તમે બૂચ આવો એ તમે ચોંટાડો તો સીધું ચોંટી જાય. કે રબરનું ચૂસક આવો, ચૂસકને તમે ચોંટાડશો દબાઈને તો ચોંટી જશે. એનું કારણ શું? કે એની અંદર થોડું હવા હશે. તમે એ દબાવશો એટલે કે સપાટી પર, જે કાચની સપાટી પર એની અસર થશે. બરાબર, એ અસર થશે એટલે બૂચના અંદરની હવા હશે એ પર સંકોચાશે, જેના કારણે એ બૂચ શું થશે? ચોંટી જાય. અને તમે નીકળવાનો પ્રયત્ન કરો પણ એ નીકળતું નથી, કારણ કે એનું વાતાવરણનું દબાણ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ પણ તમે કરેલો જ છે કે જ્યારે તમે કાચના સ્પર્શ પર તમે બૂચ ચોંટાડો ચૂસક, ત્યારે ચોંટી જાય અને તમે પ્રયત્ન કરો નીકળો પણ નીકળતું નથી. જોઈએ, તેને કોઈ લીસી સમતલ સપાટી પર ધૂળથી દબાવો, શું તે સપાટી સાથે ચોંટી જાય છે? વિદ્યાર્થી મિત્રો, આયુ સૂચક તમે જોઈ શકો, આ સૂચક. ઓકે, એને તમે લીસી સપાટી પર ચોંટાડવાનો પ્રયત્ન કરો, એ ચોંટી જાય છે. તેને ખેંચીને સપાટીથી ઉખડવાનો પ્રયત્ન કરો પણ થોડાક સમય સુધી એ નીકળતો નથી. એનું કારણ શું? કે એને પર વાતાવરણની અસર દબાણના કારણે એ ચોંટી જાય છે.
જો એક વિદ્યાર્થીનો પ્રયત્ન કરે નીકાળવાનો પણ એ નીકાળી શકતો નથી। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે સપાટી પર દબાવેલું રબરનું ચૂસક છે, ઓકે, કે એનું અવલોકન જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રબરના ચૂસકને સપાટી પર જોરથી દબાવતા તે સપાટી સાથે શું થાય, ચોંટી જાય છે। હવે તેને ખેંચીને ઉખાડવાનો પ્રયત્ન કરતા તે નિષ્ફળ જાય છે, ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ અવલોકન અને આ નિર્ણય પરથી નિર્ણય આપણે જોઈ લઈએ કે રબરનું ચૂસક સપાટી સાથે મજબૂતાઈથી શું થશે, ચોંટી જાય છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગો મેં બતાવ્યા, એ પ્રયોગની અંદર મેં અવલોકન અને નિર્ણય તમને બતાવ્યા કે જે તમે સ્વાધ્યાયપોથીમાં લખવામાં સરળતા રહેશે, તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે રબરનું ચૂસક સપાટી સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે કારણ કે વાતાવરણનું દબાણ તેના પર લાગે છે। જો ચૂસક પર લગાડવામાં આવતું ખેંચાણ બળ વાતાવરણના દબાણ વડે ઉદ્ભવતા બળ કરતાં વધુ હોય તો ચૂસકને સપાટીથી ઉખાડી શકાય છે। જો ચૂસક અને સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈપણ વ્યક્તિ માટે ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવું અશક્ય છે। આ પરથી સાબિત થાય છે કે વાતાવરણમાં દબાણનું મૂલ્ય પણ ખૂબ જ વધારે હોય છે। હવે એક છેલ્લો ટોપિક જોવાનું કે જ્યારે તમે ચૂસકને દબાણો એ તો આપણે જોઈ ગયા, હવે જો મારા માથા પરનું ક્ષેત્ર પર તમે જોઈ ગાડી આપેલું કે 15 × 15 સેન્ટીમીટર હોય તો માથા પર હવાનું દબાણ કેટલું હશે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો એક 15 × 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ ફળ અને વાતાવરણની ઊંચાઈ જો આકૃતિમાં તમને બતાવેલું 11.9 તમારા માથા પર વાતાવરણનું દબાણ, જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ પદાર્થના વજન જેટલું, એટલે કે વિદ્યાર્થી મિત્રો ન્યૂટન બળ એટલે કે 10 ગણું થઈ જશે, 225 રહ્યું કિલોગ્રામ એ ન્યૂટનમાં 10 ગણું થઈ જશે એટલે કે 2250 દળના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે। આ વજન નીચે આપણે દબાઈને કચરાઈ કેમ જતા નથી એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરની હવા। તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે આજે તુફાન આવ્યું, વાવાઝોડું આવ્યું કે એની અંદર કેટલાક મકાનો કેટલાક વૃક્ષો પડી ગયા કે મોટા કદથી વૃક્ષો કે 1000 ટન વજનવાળા વૃક્ષો પડી ગયા, પરંતુ મનુષ્ય એ પડતો નથી। એનું કારણ શું કે વાતાવરણની હવા અને આપણા શરીરની અંદરની હવા બંને વચ્ચે શું થશે, સમતુલા જળવાય, જેના કારણે આપણે પડી જતા નથી કે કચરાઈ જતા નથી કે ગમે તેવો પવન આવતો હોય પરંતુ આપણે એ સ્થિતિમાં ઊભા રહીએ છીએ। પરંતુ જો એ જ પવન, એ જ વાવાઝોડું, એ જ તુફાન જો કોઈ વૃક્ષ પર હોય, કોઈ મકાન પર હોય તો એને ધરાશાય કરી નાખે છે, પરંતુ મનુષ્ય પર એની અસર થતી નથી। એનું કારણ એ જ કે વાતાવરણની હવા અને મનુષ્યના શરીરની અંદરની હવા વચ્ચે સંતુલન, આપણા શરીરની અંદર પણ હવા રહેલી હોય જેના કારણે વાતાવરણની હવા સાથે સંતુલા જળવાઈ રાખે છે, જેના કારણે આપણે ડટાઈ જતા કે કચરાઈ જતા નથી, ઓકે। વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું 11મું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે।